हाले कोरोना महामारी ना कारणे वीज कंपनी ना मीटर रीडरो घरे घर पहुंची नथी शकता त्यारे एवरेज बिल वीज कंपनी द्वारा आपवामां आवेल छे पण आ बिल लोको सुधी पहुंची शके तेम न होई पीजीवीसीएल तंत्र द्वारा खास एप तैयार करीने ग्राहको तेना द्वारा तेमना वीज बिलनी माहिती मेळवी शकशे तेम जणाववामां आवेल छे। पीजीवीसीएल कचेरीना अधिकारीना जणाव्या मुजब कंपनीनी वेबसाइट अने खास एप द्वारा ग्राहको पोतानो ग्राहक नंबर नाखीने वीज बिल मेळवी शकशे। उपरांत वीज बिल माटे काउंटर तो खोलवामां आवेल ज छे पण आ उपरांत ऑनलाइन पण वीज बिल भरी शकाय छे। जो कि लॉकडाउन दरमियान कंपनीओ बंद रहेवाना कारणे वीज वपराश घट्यो हतो पण हाले फरी कंपनीओ चालू थता वीज खपत सर्जाता फरी वीजळीनी मांगमां वधारो थयो होवानुं कार्यपालક ઇજનેરે જણાવ્યું હતું। હાલમાં આ કોરોના મહામારીને કારણે અમારા મીટર રીડર છે એ ગ્રાહક સુધી પહોંચી શકતા નથી, ઘર સુધી પહોંચી શકતા નથી। એને કારણે અમારી જીવનલ કંપની એટલે પીજીવીસીએલ અને અમારી બધી સબસિડિયરી કંપની છે એની મેઇન અમારી બ્રાન્ચ જીવનેલ છે બરોડા, ત્યાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે આગલા મહિનાઓના એવરેજ પ્રમાણે બિલ આપવું। એટલે અત્યારે આપે કીધું એ પ્રમાણે થોડો લોડ વધ્યો છે, એસી ચાલુ થયા છે, પંખા વધ્યા હશે, એટલે સહજ છે કે ગયા મહિનાના ગયા બિલ કરતાં આ વખતનું બિલ વધુ આવે। એટલે એ બધી રજૂઆતને અનુસંધાન ધ્યાન રાખી અને જે સુધારવા જેવા બિલો લાગતા હતા એ બધાને પણ સુધારીને બિલો અત્યારે એમના જે લોકોના મોબાઈલ નંબર છે એ લોકો અમારી પાસે નોંધાયેલ મોબાઈલ નંબર છે એ લોકોને મોબાઈલ નંબર પર આપી દીધેલો છે। અને વધારામાં અમારા કંપની દ્વારા એક મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે કે જે મેપમાં આપ આપનો ગ્રાહક નંબર રાખો એટલે આપનું વીજ બિલ આપણને ત્યાં મળી જશે। બિલ ભરવાની વ્યવસ્થા માટે જે લોકો અહીંયા આવી અને બિલ ભરે છે એના માટે અમે બિલ ચાલુ રાખીએ છીએ અને જે કંઈક કોરોનાને કારણે સેફ્ટી રાખવાની હોય છે એ રીતે અમે ગ્રાહકોને સેફ્ટીના ડિસ્ટન્સ રાખીને અને સેનિટાઈઝર કરીને વગેરેની તકેદારી રાખીને ભરાવીએ છીએ। પણ અહીંયા નથી આવતા અને જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે એ લોકો માટે ફેસિલિટી તો છે। વધારામાં એક એપ પણ અમે ડાઉનલોડ કરેલી છે અમારી પીજીવીસીએલ બિલ ભરવા માટેની, એ બિલ દ્વારા એ એપ દ્વારા પણ આપનું વીજ બિલ ભરી શકો છો। અત્યારે તો આ એક વ્યવસ્થા છે, એક તો ઓનલાઈન પેમેન્ટની છે અને બીજી એપ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે। અને જે લોકો અત્યારે અમારે ઓફિસે જઈને ભરે છે એ લોકોના પૈસા અમે સ્વીકારીએ છીએ અને સૂચના આપેલી જ છે કે કોઈ પણ માણસ આવી રીતે પૈસા ભરવા આવે તો કોરોનાની જે કંઈ ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પૈસા વસૂલત કરવી। આપણે લોકડાઉન શરૂ થયું ત્યાર પછી 19 અને 20 એપ્રિલના રોજ કંઈક એવી સૂચના આપવામાં આવેલી કે અમુક ઉદ્યોગોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવે છે, તો એ લગભગ ગયા મહિનાની 20 તારીખ એટલે એપ્રિલ મહિનાની 20 તારીખે આવું ડિસિઝન લેવાયું હતું। એટલે 20 તારીખે ખાસ તો ઔદ્યોગિક જે અમારા કનેક્શનો હતા એમને છૂટછાટ આપી, એને કારણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલમાં 20 તારીખના અમારે 291 MWH એટલે મેગા વોટ અવર એટલે યુનિટ એટલા નો વપરાશ આવતો હતો અને આજની તારીખે એટલે ગઈકાલની તારીખે 30/4ના આ વપરાશ વધીને 415 MWH એટલે એવરેજ કાઢીએ તો 20/4થી કરી અને 30/4 સુધી એટલે 10 દિવસમાં અમારી પાસે 125 MWH મેગા વોટ અવર એટલે એટલા મેગા યુનિટનો વપરાશ વધ્યો છે। ખાસ ગઈકાલે બપોર પછીનો વાતાવરણમાં પલટો આવ્યો અને અમુક જગ્યાએ વરસાદ કરા અને વધારે પવન ફૂંકાયો, એને કારણે અમારી પાસે જે રિપોર્ટ મેળવેલો છે એ પ્રમાણે જ છેક દુધઈ ધમણકા અને એ સાઈડના વિસ્તારથી કરી અને આપણા નાડાપા ઝીંકડી હબાય ત્યાંથી કરી અને છેક ગોરેવાલી ધાવડા ખાવડા સુધી આની અસર વર્તાઈ હતી અને ટોટલ અમારા લગભગ જ્યોતિગ્રામના 11 ફીડર બંધ થયા હતા અને ખેતીવાડીના 18 ફીડરો બંધ થયા હતા। એ જેવું વાવાઝોડું બંધ થયું એટલે તરત જ અમારી ટીમો કામે લાગી અને બધા જ રાતના 12 વાગ્યા સુધીમાં બધા જ વીજ ગામડાઓ શરૂ કરી દેવામાં આવેલા હતા અને ખેતીવાડીમાં પણ લગભગ 7-8 ફીડરો બાકી રહી ગયા હતા એ પણ અત્યારે બપોર સુધી રેક્ટિફાઈડ કરી નાખ્યા છે। અને આ બધું રિપોર્ટ જોતાં લગભગ અમારી પાસે 8-9 થાંભલાઓ પડી ગયા હતા અને એની સાથે વાયરો તૂટવાના કારણ કે અમુક ઝાડ અમારી લાઈન ઉપર પડ્યા હતા એટલે લગભગ 1-2 કિલોમીટર જેટલા વાયર પણ તૂટી ગયેલા હતા જેનું પણ સમારકામ અત્યારે ચાલુ છે। COVID-19ને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ગ્રાહકો ઘરે બેઠા બિલ પેમેન્ટ કરી શકે અથવા તો બિલની માહિતી મેળવી શકે એ માટે પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો માટેની એક સેવા ઉપલબ્ધ કરેલી છે અને લિંક આપેલી છે, તો બિલ વિશેની માહિતી મેળવવી હોય તો એ લિંક છે BIT.LY
ઓબ્લિક પીજી BIL બિલ અને ચેક CHECK આના પરથી પોતાના બિલ મેસેજની માહિતી મેળવી શકશે. બીજી એપ એવી છે કે બિલ ભરવા માટે તો BIT.LY/PG BIL અને PAY આના પરથી પોતાનો બિલ ભરી શકશે. અને પોતાનો એક બીજી અમારી એક એપ છે કે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો એના માટે પણ એક આપેલી છે BIT.LY/PG VCL અને પછી કોન્ટેક્ટ CONTACT. આ એપ ડાઉનલોડ કરશો એટલે આપના મોબાઈલ નંબર અપડેટ કરશો કે જેનાથી આપને વખત વખતની બિલની આ વગેરે પેમેન્ટની અને પાવર સપ્લાય બંધની પણ એ બધી પણ માહિતીઓ આપને આ લિંક દ્વારા મળ્યા કરશે.